ખૂબ જ ખરાબ યાદો સાથે વર્ષ 2020 પૂરું થઈ ચૂક્યું છે અને 2021નું વર્ષ નવી ઉમેદો સાથે શરૂ થયું છે. ત્યારે 2021ના પ્રથમ દિવસે જ દેશવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 2020માં સૌથી વધુ આતંક મચાવનાર કોરોના વાયરસના લીધે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે અને અમેરિકા બાદ સૌથી વધુ કોરોનાનો આતંક ભારતમાં જોવા મળ્યો હતો. પરંતુ સારા સમાચાર એ છે કે વર્ષના પહેલા જ દિવસે ભારત સરકાર દ્વારા કોરોનાને લઈ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓક્સફર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશિલ્ડ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરી દેવામાં આવી છે. આ વેક્સિન ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં ગુજરાતમાં આવી પહોંચશે અને અત્યારે તેના 10 કરોડ ડોઝ તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે આ વેક્સિનને લઈ તેની વિતરણ માટે જે વ્યવસ્થા ગોઠવવાની હતી તે માટે ગુજરાત સરકાર દ્વારા અગાઉથી જ ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનના બનાવી હતી. આ ટાસ્ક ફોર્સમાં ડીસાના જાણીતા તબીબ ડૉક્ટર હિરેનભાઈ પટેલની પણ નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે હવે નજીકના ભવિષ્યમાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ બનવા જઈ રહી છે. ત્યારે અમારી ટીમે આ વેક્સિનને લઈ લોકોમાં ઊભા થયેલા સવાલોનો ઉકેલ લાવવા માટે ડૉક્ટર હિરેનભાઈ પટેલની મુલાકાત લીધી હતી અને વેક્સિનની સુરક્ષાથી માંડી તેની અસરકારકતા સહિત મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી. વર્ષ 2020નું વર્ષ પૂરું થઈ ચૂક્યું છે અને 2020ના વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વએ સૌથી ખરાબ અનુભવ કોરોના વાયરસને લઈને કર્યો છે. કોરોના વાયરસ ચોક્કસ આ સદીનો સૌથી મોટો રોગ સાબિત થયો છે અને અસંખ્ય લોકોએ તેમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે 1 જાન્યુઆરી છે, એટલે કે વર્ષનો પહેલો દિવસ, અને પહેલા દિવસે જ દેશવાસીઓ માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે કે સરકારે કોરોના વાયરસની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. ત્યારે કોરોના વાયરસની વેક્સિનને મંજૂરી મળ્યા બાદ હવે આગામી સમયમાં કોરોના વાયરસની વેક્સિનનું વિતરણ કરવામાં આવશે. વિતરણની વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા સ્ટેટ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી અને આ કમિટીના સભ્ય ડૉક્ટર હિરેન પટેલ આપ જે આપણી સાથે જોડાયા છે, જે આપણને સમજાવશે કે આ કોરોના વાયરસની વેક્સિન કેટલી અસરકારક છે અને આ વેક્સિનના વિતરણ માટેની સરકાર દ્વારા કેવી કેવી તૈયારીઓ કરવામાં આવી છે. જી હિરેનભાઈ, વાત કરવામાં આવે કોરોના વાયરસની વેક્સિનની તો સૌથી પહેલાં તો અભિનંદનની વાત છે, તમને પણ અભિનંદન. દેશવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં જે આ વેક્સિન છે એની વિતરણ માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કેવી કેવી કરવામાં આવી છે? હા બિલકુલ, 2021ના પહેલા જ દિવસે આપણને એક શુભ સમાચાર ભારત પૂરા ભારત દેશ માટે મળ્યા છે, એ ખુશીની વાત છે. અને એક ડૉક્ટર તરીકે મને સવિશેષ આનંદ પણ થાય કે આપણે એક ભારત દેશ આ વેક્સિન ક્ષેત્રે એક નામના પ્રાપ્ત કરી શક્યું છે અને અમેરિકા અને બ્રિટન પછી આપણે આ વેક્સિનને ટૂંક સમયમાં લોકો સુધી પહોંચતી કરી શકીશું. આના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારી તો પહેલેથી જ ચાલી રહી છે અને સ્ટેટ ટાસ્ક ફોર્સની લગભગ વીકલી બેઝિસ ઉપર મિટિંગો છેલ્લા મહિનાઓથી ચાલી રહી હતી, જેની અંદર વેક્સિન આવ્યા પછી અને લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, એના લાભાર્થી સુધી કઈ રીતે પહોંચાડવી એની બધી તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. અને ગુજરાત રાજ્યમાં પ્રથમ તબક્કામાં જે હેલ્થકેર વર્કર, એટલે કે જે હોસ્પિટલમાં કામ કરતા ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને બીજા સ્ટાફને આવરી લેવાનો ધ્યેય છે, જેની અંદર સરકારી ટ્રસ્ટ કે પ્રાઇવેટ બધા જ સેટઅપને આવરી લેવાનો પ્લાન છે. અને એની પછીના તબક્કામાં 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને આવરી લેવામાં આવશે એવું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે. અને એની પછી જેમ જેમ વેક્સિનની ઉપલબ્ધતા રહેશે એ રીતે બીજા લોકો સુધી પણ, એ લો રિસ્ક કેટેગરી સુધી પણ એ વેક્સિનનો લાભ પહોંચતો થઈ જશે. જે ખાસ કરીને વાત કરવામાં આવે આ વેક્સિનની, જે કોવિશિલ્ડ નામની વેક્સિનને સરકારે મંજૂરી આપી છે, તો હવે આગામી સમયમાં વેક્સિનને લઈ શું શું તૈયારી કરવામાં આવશે, કેવી રીતે બજારમાં આવશે અને કેવી રીતે લોકો સુધી પહોંચશે આ વેક્સિન? હા, પહેલાં તો જણાવી દઉં કે આ જે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે એમાં ભારત સરકાર સામે 3 કંપનીઓએ અત્યારે ફેઝ 3 ટ્રાયલ ચલાવે છે. એણે ઇમરજન્સી ઓથોરાઇઝેશન એટલે કે સૈદ્ધાંતિક જે ઇમરજન્સી યુઝ માટેની વેક્સિનને મંજૂરી માટે અરજી કરેલી, જેમાંથી અત્યારના તબક્કે 2 કંપનીઓ આમાં રિસર્ચમાં બહુ આગળ છે, જેમાંથી સીરમ ઇન્સ્ટિટ્યૂટની રસી એટલે કોવિશિલ્ડ નામે બજારમાં આવશે અને એ એક ઓક્સફર્ડ યુનિવર્સિટીના રિસર્ચ દ્વારા અને ત્યાંની યુકેની એસ્ટ્રાજેનિકા કંપની છે એણે એને ડેવલપ કરી છે અને એનો ઉપયોગ કરીને અહીં ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ નામની જે વેક્સિન કંપની છે એનું પ્રોડક્શન કરશે અને પ્રોડક્શન ચાલુ પણ થઈ ગયું છે અને એ આ સપ્લાય કરવામાં આવશે, જેનો ઉપયોગ કરવામાં આવશે.
એ કંપનીમાંથી વેક્સિન જે તે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જે તે રાજ્ય સરકારો સુધી પહોંચતી કરવામાં આવશે અને ત્યાંથી જે જુદા જુદા વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવશે જ્યાં જે નોંધાયેલા છે વેક્સિન માટે પહેલેથી થયેલા સર્વેમાં એ નોંધાયેલા લોકોને એ શરૂઆતના તબક્કામાં લાભ મળશે ને એમના ઉપર એક SMS આવશે જેની અંદર ટાઈમ અને સ્થળ લખ્યું હશે તો જે તે વ્યક્તિ એ જગ્યાએ જઈ અને પોતાનું ID કાર્ડ બતાવીને એ ટાઈમને સ્થળે વેક્સિન અપાવી અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રહેવાનું હોય છે અને એ રીતે એનો લાભ લઈ શકશે અને આના 2 ડોઝ આપવામાં આવશે એક એક મહિનાના આંતરે. ખાસ કરીને વાત કરવામાં આવે જે આ વેક્સિન શોધાઈ છે અને વર્તમાન સમયની અંદર UK માંથી કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે જેનો પગપેસારો ભારત અને ગુજરાતમાં પણ થઈ ચૂક્યો છે, તો આ વેક્સિન એ નવા સ્ટ્રેન સામે કેટલી અસરકારક સાબિત થશે? હા, કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય એટલે એની અંદર ઘણા બધા મ્યુટેશન જોવા મળતા જ હોય છે અને આ એક એમાંનું એક ખરાબ મ્યુટેશન દ્વારા એક નવી સ્ટ્રેન UK માં જોવા મળી છે, પરંતુ એ રસી એને પણ અસરકારક રહેશે જ, કદાચ વધે અંશે થોડો અસરકારકમાં ફરક આવે, પણ દરેક રસી પણ ડેવલપમેન્ટના ફેઝમાં જે જે નવા સ્ટ્રેન મ્યુટેશન બદલાતા હોય એ પ્રમાણે રસીના પ્રોડક્શનને એમાં પણ ચેન્જ થતો જ હોય છે, કંઈ એક આ ઓનગોઈંગ પ્રોસેસ હોય છે અને એ રીતે એને પણ કવર કરી લેવામાં આવશે એટલે એ સ્ટ્રેન સામે પણ આ લગભગ એટલી જ અસરકારકતા બતાવશે. જે ખાસ કરીને વાત કરવામાં આવે આપણે અહીંયા બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લામાં જે રીતે લોકો અત્યારે આ વેક્સિનેશનની નોંધણી માટે એક ભય અનુભવી રહ્યા છે, આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન કરવા માટે જે પ્રાયોરિટી આપવામાં આવી છે તેવા 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં વેક્સિનેશનની આડઅસરના કારણે લોકો નામની નોંધણી નથી કરાવતા, તો શું તમે એવા લોકોને શું કહેવા માગો છો? આને અમે વેક્સિન હેઝિસ્ટન્સી કહીએ છીએ, જેની અંદર શરૂઆતમાં એક ખચકાટ જોવા મળતો હોય છે કારણ કે લોકો અસર કરતાં આડઅસર વિશે વધારે વિચારતા હોય છે, પણ એ બધા લોકોને હું તમારા માધ્યમ દ્વારા એ કહેવા માંગીશ કે કોરોના રોગથી જરૂર ડરવાનું છે પણ કોરોના વેક્સિનથી ના ડરતા, કારણ કે એના દ્વારા જ એ વેક્સિનેશન દ્વારા જ આપણે આની ચેઇન તોડી શકીશું, દેશમાંથી એને ધીરે ધીરે નાબૂદ કરી શકીશું. દરેક કોઈ પણ ઇન્જેક્શન કે રસી હોય એની થોડી ઘણી આડઅસરો હોય જ, પણ એ આડઅસરો આ રસીમાં પણ બહુ જ મામૂલી છે, જેની અંદર જીવનું જોખમ થાય એવી કોઈ આડઅસરો આટલા મોટા મોટા ટ્રાયલ્સ આખા વર્લ્ડ લેવલે ચાલી રહ્યા છે રિસર્ચ એમાં જોવા મળી નથી. જે આપણી પરિસ્થિતિ કોરોના ઇન્ફેક્શન પછી થવાની છે એનાથી જે ખરાબ અસર થાય છે એની તબક્કે આની અંદર એવો કોઈ જ ડર રહેતો નથી, વેક્સિન દ્વારા આપણો બચાવ જ કરી રહ્યા છીએ એટલે કોઈ પણ ડર રાખ્યા વગર અને દરેકે જે મળે એટલી વહેલી તકે આનો લાભ લેવો જોઈએ ને પોતાને એનરોલ કરીને એટલે નામ નોંધણી કરાવીને એ પોતાને સુરક્ષિત કરીને બીજાને પણ એ સુરક્ષિત આપણે કરી શકશું. એટલે દરેકને અપીલ છે કે કોઈ ડર રાખતા નહીં, કારણ કે જે કંઈ આડઅસર છે તો એના સામે એની તૈયારી પણ એટલી જ કરવામાં આવી છે જેથી કોઈને કશું નુકસાન ન થઈ શકે. જે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વેક્સિન જે અત્યારે સરકારે મંજૂરી આપી છે તે વેક્સિન કેટલી અસરકારક છે અને કેટલી સુરક્ષિત છે? મેં પહેલાં કહ્યું એમ સુરક્ષિત મોર ધેન 90% કેસીસમાં કોઈ જ આડઅસર જોવા મળી નથી. અમુક કેસમાં જે આડઅસરો છે એ પણ હાથ પગનો દુખાવો, થોડો તાવ આવવો, ગળામાં થોડો દુખાવો કે માથાનો દુખાવો એવી જ આડઅસરો મોટા ભાગે જોવામાં મળી છે, એટલે એ રીતે ખાસા અંશે સેફ વેક્સિન છે, સુરક્ષિત છે. બીજું જે આપણે પ્રશ્ન પૂછ્યો અસરકારકતાનો, તો જે ટ્રાયલ્સ આ અત્યારે જે કોવિશિલ્ડ નામે આપણે લોન્ચ થવાની છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ વેક્સિન એનું ટ્રાયલ પૂરા થયા પછી એને મંજૂરી બ્રિટનમાં પણ મળી ગઈ છે UK માં અને UK માં તો લોકોને પહેલો ડોઝ પણ અપાઈ ગયો છે. એટલે એ શરૂઆતના ટ્રાયલ્સ ઇન્ડિયામાં જે ટ્રાયલ્સ આના ચાલી રહ્યા છે એ અને એ બધું જોતાં 60% માણીને છે કે 90-92% સુધીની અસરકારકતા આમાં જુદા જુદા સ્ટડીમાં જોવા મળી છે ને જે ઘણી જ સારી કહી શકાય. જે હતા ડૉક્ટર હિરણ પટેલ કે જેમને વેક્સિનેશન માટેની વિતરણ વ્યવસ્થા માટે સરકાર દ્વારા ગુજરાત ટાસ્ક ફોર્સની જે રચના કરવામાં આવી છે તેમના સભ્ય છે. તેમણે જણાવ્યું કે આ વેક્સિન એકદમ સુરક્ષિત છે અને ખૂબ જ અસરકારક છે, સાથે સાથે વેક્સિનને લઈ સર્જાયેલા ભયને લઈ પણ તેમણે એક ખુલાસો કર્યો છે કે આ વેક્સિન એકદમ સુરક્ષિત છે અને લોકોએ આ વેક્સિનથી ડરવાની બિલકુલ જરૂર નથી. આગામી 1-1.5 માસની અંદર આ વેક્સિન બજારમાં આવી જશે અને વર્ષના પહેલા દિવસે જ દેશવાસીઓને આ ખૂબ જ સારા સમાચાર મળ્યા છે, ત્યારે આશા રાખીએ કે હવે દેશ કોરોના મુક્ત બને. ડીસાથી અતુલ પટેલ સાથે BK ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.